हेलो स्टूडेंट्स, तो आपणे ऑक्सीडेशन आग की पद्धति द्वारा रेडॉक्स प्रक्रिया नो संतुलन करता हता। आपणे तेज टॉपिक ने आगळ लई जशुं। रीजन छे कि तमने एक रीत में मास्टरी होवी जोईए तो तमे कोई पण रेडॉक्स प्रक्रिया नो संतुलन करी शको। एटले वधुमां वधु आपणे आना उदाहरणोने जोशुं। स्वर्गीय 8.19 नो सी छे, बराबर। Cl2O7 प्लस H2O2 માંથી Cl2O માઈનસ O2 અને H+ બને છે, માધ્યમ છે બેઝિક। પ્રથમ શું કરતા છે તો તત્વનો બધા તત્વોના ઓક્સિડેશન આગ લખવાનું જરૂરી નથી, બધા તત્વોના લખવા પણ આ તો આપણને આપણી શરૂઆત હોય ને ત્યારે આપણે બધાને લખવું પડે, બાકી તો પછી તમને ખબર પડી જાય જેના ફેરફાર હોય તેને જ લખવાની જરૂર હોય। તમે અહીં Cl નો કરશો ને તો +7 આવે, અહીં ઓક્સિજન ભરશો તો -2, અહીં હાઇડ્રોજન ભરશો તો +1, પણ આ પેરોક્સાઇડ હોવાથી અહીં ઓક્સિજનનો -1 આવે, એ મિસ્ટેક થશે એટલા માટે। ચાલો અહીં આની વાત કરો તો +3 થશે, ઓક્સિજનનો -2 થવાનો, બરાબર। ઓક્સિજનનો -2 અને આ ઓક્સિજનનો 0, હાઇડ્રોજનનો H+। હવે સવાલ એ છે કે કોનો કોનો ફેરફાર થાય છે, તો જરા જુઓ। Cl ऑक्सीजन ऑक्सीजन अरे मतलब कि Cl +7 માંથી +3 થયું તો રિડક્શન અને -1 માંથી 0 એટલે ઓક્સિડેશન। તો હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય જે તત્વ તેની સંખ્યાને સંતુલિત કરી ફરીથી કુલ ઓક્સિડેશન આંક લખવાનો આવો આગળ મુદ્દો હતો। તો Cl2O7 +H2O2 બરાબર Cl અને O2 અને H+। હવે જરા ધ્યાનથી જોજો, Cl નો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, અહીં Cl 2 ટાઈમ છે, અહીં 1 ટાઈમ છે, તો આપણે અહીં 2 વડે ગુણવું પડશે। H2O2 ની વાત કરીએ તો અહીં જેનો ફેરફાર થાય તેને જ જોવાનું છે, તો અહીં ઓક્સિજન 2 વાર છે, અહીં પણ ઓક્સિજન 2 વાર છે, તો સરખા જ છે। હવે ખૂબ અગત્ય કે હવે આપણે ફરીથી આને કુલ લખવાનો, તો આજે ગણેલો આજે ગણતરી કરેલી એ તો એકની ગણતરી કરેલી, આપણી પાસે તો 2 છે ને, ટોટલ થશે +14। અહીં ઓક્સિજનની વાત કરો તો આ જે ગણતરી છે તે એકની છે, તો ટોટલ ઓક્સિજન 2 છે, માટે અહીં આવશે -2। અહીં 2 વાર થઈ ગયા એટલે +6, અને આ તો 2 વાર છે જ પડે તો 0 જ રહેશે તત્વ છે। ચાલો બેઝિક માધ્યમ આપણે અહીં લખી દઈશું, બેઝિક માધ્યમ। હવે ત્રીજો તબક્કો યાદ કરો, ત્રીજા તબક્કામાં શું કરતા હતા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી એના ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય તે જોઈ પછી ઓક્સિડેશન આંકના ફેરફારને સંતુલિત કરતા હતા। ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરવાનું +14 માંથી +6 અને -2 માંથી 0। તમે જોઈ શકો છો 14માંથી 6, 8નો ફેરફાર, 8નો ઘટાડો માટે રિડક્શન, અને -2માંથી 0, 2નો વધારો માટે ઓક્સિડેશન। તો 8 અને 2નો લસાઅ કેટલો આવશે, 8 અને 1 વડે, અને આને 4 વડે, તો 1 વડે એટલે જેવું છે તેવું જ Cl2O7, પણ આને 4 વડે એટલે 4H2O2 આવશે, આ 1 વડે એટલે જેમ છે તેમના તેમ, અને આ 4O2 આવશે। હવે કહેશો H+, તો H+ ને જેમ છે તેમના તેમ લખો, H+ ને જેમ છે તેમના તેમ લખો, બરાબર। હવે હાલમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે આ H2O2 આ H2O2 ચલો તો હાલમાં આવો, પછી જરા અંતમાં જોઈ લઈશું, તો કન્ફ્યુઝન વધારે થશે એટલા માટે। ચલો હવે વીજભારની વાત કરીશું, વીજભારની વાત કરીએ તો વીજભાર અહીં 0 છે, અહીં પણ 0 છે, અહીં -1, અહીં 0 અને અહીં +1। તો જોવા જઈએ તો વીજભાર તમારો 0 0 અને +1 અને -1 અને +1 કેટલા થઈ ગયા, 0 થઈ ગયા, ને અહીં -2 થશે, -2 કારણ કે 2 વાર છે ને, -2 થશે। તો
तो અહીં તમે જોશો તો ટોટલ વીજભાર માઈનસ 1 છે અને આ બાજુ ટોટલ વીજભાર 0 છે બેઝિક માધ્યમ હોવાથી વિચારો કે કઈ તરફ આપણે H OH માઈનસ ઉમેરીએ તો સ્વાભાવિક છે આ તરફ જે ઉમેરવા પડશે ને એ OH માઈનસ ઉમેરીએ તો બંને તરફ માઈનસ થઈ જશે માઈનસ 1 ઓકે હવે ઓક્સિજનનું સંતુલન કરી લઈએ તો જરા જુઓ અહીં 7 ઓક્સિજન છે 7 અહીં 8 છે 4 2 8 અને અહીં 1 છે ટોટલ કેટલા થયા 15 1 16 થયા ચલો અહીં તમે જોશો તો 4 છે અને અહીં 8 છે 4 ને 8 12 થયા 12 થયા બરાબર 7 8 15 15 ને 1 16 અને પેલી તરફ 12 થયા અને પેલી બાજુ 13 સોરી 3 4 ઓક્સિજન ઓછા છે તો જે તરફ ઓક્સિજન ઓછા હોય જે તરફ જેટલા ઓક્સિજન ઓછા હોય તેટલા આપણે શું મેળવતા છે બોલો H2O તો અહીં તમારે 4H2O ઉમેરવા પડશે બરાબર હવે આપણે H+ ની સંખ્યા ગણી કાઢી કારણ કે અહીં H+ ની સંખ્યા H ની સંખ્યા ગણવી પડશે 4 2 8 ને 1 9 4 2 8 ને 1 9 તો અહીં તમે જોઈ શકો છો કે સંતુલન થઈ ગયું છે બરાબર ને સંતુલન થઈ ગયું ને ફરી પાછા 4 2 8 ને 1 9 અને 4 2 8 ને 1 9 ઓક્સિજન ની વાત કરો ઓક્સિજન પણ તમે જોશો તો આ બાજુ બી 16 છે 4 2 8 9 ને 7 16 અને આ બાજુ 2 2 4 4 2 8 12 આ ને 4 16 તો આ રીતે સમીકરણ સંતુલિત થાય છે ચલો હવે જે નેક્સ્ટ છે એટલે કે ટોટલ નંબર ગણતરી કરી તો 8 છે પરંતુ હવે આપણે લીધું છે સ્વાધ્યાય 8.18 નો બી બરાબર એટલે તમને એ પણ ખબર પડે કે આપણે સ્વાધ્યાયના બી જોતા છે ચલો પ્રથમ જે છે એમના ઓક્સિડેશન આંકની ગણતરી કરીશું ઓક્સિડેશન આંકની ગણતરી તમારે પ્રેક્ટિસ એટલી બધી હોવી જોઈએ કે તમને મને જ ખબર પડે જોઈએ ઓરલી જ ખબર પડવું જોઈએ જેમ કે જુઓ આ પોટેશિયમ પરમેંગેનેટ પાસે મળતો મેંગેનેટ છે માટે પ્લસ 7 જ હોય અહીં સલ્ફરનો ગણતરી કરશું તો પ્લસ 4 આવશે અહીં એમએનો ગણતરી કરશું તો પ્લસ 2 આવે અને એસનો ગણતરી કરશું તો પ્લસ 6 જ આવશે આ બધું આપણે ખ્યાલ આવી જાય જો આપણે પ્રેક્ટિસ હોય તો અને હવે એ પણ ખ્યાલ આવી જાય કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેને જ લખવાનું બીજાને લખવાની જરૂર જ નથી બરાબર આ તો શરૂઆતમાં આપણે એટલા માટે કે જ્યારે આપણે શીખતા હતા ફેરફાર હોય તો તે સંતુલિત કરીએ HSO4 માઇનસ જરા જોઈએ એમએન નો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તો એની સંખ્યા જોડીએ એમએન 1 છે એમએન 1 છે ચાલો સંતુલિત છે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર અહીં એક વાર છે નહીં પણ એક વાર છે તો સંતુલિત છે તો પછી જેમ છે તેમના તેમ ઓક્સિડેશન આંક આપણે લખવા પડશે કુલ લખવાનો છે પણ બધા એક એક વાર છે તો આ બધું સરળ છે આ તબક્કામાં આવી જઈએ આપણે ત્રીજા તબક્કામાં કે MnO4 માઇનસ વત્તા SO2 માંથી MnO પ્લસ બને અને HSO4 માઇનસ પ્લસ 7 માંથી પ્લસ 2 ઓકે અને પ્લસ 4 માંથી પ્લસ 6 બરો કેટલાનો ફેરફાર લાગે 7 માંથી 2 એટલે કે 5 નો ઘટાડો અને ઘટાડો મતલબ રિડક્શન 4 માંથી 2 6 6 મતલબ 2 નો વધારો વધારો મતલબ ઓક્સિડેશન તો હવે સરખા કેવી રીતે કરીએ 5 અને 2 નો લસાઅ 10 આવે અને 5 વડે અને અમે 2 વડે નીકળી તો 2MnO4 માઇનસ 5SO2 2Mn2 પ્લસ અને HSO4 માઇનસ હવે વિચાર ટોટલ માઇનસ 2 થશે કારણ કે 1 આનો વીજભાર 0 આનો પ્લસ 4 થયો બરાબર આનો કેટલો થયો પ્લસ 4 થયો બરાબર અને આનો થયો કેટલો
मिस्टेक थ्री ए पांच बार गुणन हो तो पांच बार ए गुणाई बन गई पांच बार एक तो माइनस पांच जरा चुन आवा जो कूल थाई छे माइनस टू आवा जो कूल थाई छे माइनस वन केम तो के माइनस वन में चार जैसे तो माइनस वन ही जैसे वे माध्यम एसिडिक छे मतलब आपने उम्मीदवार तो शू छे एच प्लस बी चार का तो आपने बनने तरफ माइनस वन करवाना के तो बनने तरफ माइनस टू करे जो आपने एच प्लस आवा जो उम्मीद दी तो माइनस वन में एक एच प्लस आवा थे जीरो थी जैसे बीजो आवश्य तो प्लस वन थी जैसे पर क्या रे माइनस टू नो थे जो आवा जो एक उमेरिए तो माइनस टू में एक एच प्लस आवशे एटले माइनस वन थी सके छे तो अहीं खबर पड़ी गई कि आपणे आवा जो एक एच प्लस उमेरवो पड़शे तो ज पेला माइनस टू प्लस वन माइनस वन थी सके ओके चलो हवे ऑक्सीजन की संख्या आवा जो कितना छे चार तो आठ ने दस इतना डार आवा जो डार जीव ऑक्सीजन छे आवा जो जुई लिए आई गा फाइव इंटू फोर इतने बीस ट्वेंटी है जाने अठार है जाने तो बच्चे बोलो कई तरफ आपने ઓછા લાગે છે વિચારો આ બાજુ 18 થયા આ બાજુ 20 થયા એનો મતલબ કે આ બાજુ ઓછા છે કેટલા 2 તો જેટલા ઓછા હોય તેટલા પાણીના અણુ મળ્યો અને હવે તમે હાઇડ્રોજનની સંખ્યા જોશો હાઇડ્રોજન તો જરા જો 4 ને 1 5 અને અહીં 5 છે તો આ જ સમીકરણ તમારું સંતુલિત સમીકરણ બની ગયું ओके नेक्स्ट टोटल नंबर 9 અને સ્વાધ્યાયના 8.18 નો સી છે સમીકરણ આપેલું છે એસિડ માધ્યમ છે સંકલિત કરીએ છીએ ચાલો પ્રથમ આપણે બધા તત્વોનો ઓક્સિડેશન ઘાટ લખીએ ચાલો હાઇડ્રોજન પ્લસ 1 આવે પેરોક્સાઇડ હોવાથી ઓક્સિજન માઇનસ 1 આવે Fe plus 2 આવશે Fe plus 3 આવશે હાઇડ્રોજન plus 1 અને ઓક્સિજન minus 2 તો ફેરફાર કોનો થાય છે minus 1 માંથી minus 2 અને plus 2 માંથી plus 3 મતલબ આટલાનો જ ફેરફાર થાય છે અને આપણે એની સંખ્યાને સંતુલિત કરવાનું હોય છે તો હવે એની સંખ્યાને સંતુલિત કરી ફરી પાછો આપણે કુલ ઓક્સિડેશન આ લખીએ બરાબર જેમ કે અહીં જો ઓક્સિજનની સંખ્યા 2 છે અને ઓક્સિજન 1 જ છે તો આપણે એને બે વાર ગુણવું પડે Fe તો સમાન જ છે હવે ખાસ મિસ્ટેક અહીં થશે અહીંયા સંતુલિત નહીં કર્યું છતાં બી આપણે જુઓ આપણે જે લખેલો હોય તે એક તત્વનો લખેલો હોય ટોટલ 2 છે માટે અહીં આવશે માઇનસ 2 અને અહીં બનવાનો માઇનસ 4 પાછળ પડી ખૂબ અગત્યનું અહીં મિસ્ટેક થાય છે અને તો એક જ વાર છે પ્લસ 2 અને પ્લસ 3 ચાલો ત્રીજો મુદ્દો મિસ્ટેક ન થઈ જોઈએ જરા પણ મિસ્ટેક થઈ તો સાચો જવાબ ન મળે છે આપણે એમાં જ પૂછવાયા સમય નીકળી જશે ચલો જુઓ માઇનસ 2 માંથી માઇનસ 4 અને પ્લસ 2 માંથી પ્લસ 3 માઇનસ 2 માંથી માઇનસ 4 બનેનો મતલબ કે 2 નો ઘટાડો થયો અને ઘટાડો મતલબ તો રિડક્શન થાય અને પ્લસ 2 માંથી પ્લસ 3 થયો તો 1 નો વધારો થયો વધારો મતલબ ઓક્સિડેશન તો બોલો હવે કઈ પ્રક્રિયાને કેટલા વડે ગુણીએ 2 અને 1 નો લસાઅ 2 થશે કે આને 2 વડે અને આને 1 વડે ગુણવાનું છે 1 વડે એટલે જેમના છે તેમના તેમ લખી દઈએ આપણે H2O2 અને આ તરફ 2H2O છે આને 2 વડે ગુણવાનું છે 2 વડે તો 2
Fe2+ અને અહીં આવે 2Fe3+. હવે વિચ પર બોલો, આના પર વિચમાં દેખાય નથી દેખાતું, અહીંયા છે પ્લસ 2 બે વાર છે એટલે પ્લસ 4, આના પર વિચ છે પ્લસ 6 થશે 3 2 6 આના પર 0, એટલે એક તરફ માઇનસ 4 એ પ્લસ 4 અને બીજી તરફ પ્લસ 6 છે. બંને તરફ શું કરવાનું? સરખો કરવાનું. क्या तो हमारे बनने तरफ प्लस 4 करवाना है, क्या तो बनने तरफ प्लस 6 करना है. मध्य में ऐसे ही कितना एच प्लस मिलेगा, यहां जो मेरवा जाए तो प्लस 6 ना प्लस 7 प्लस 8 प्लस 9 था, पर प्लस 4 था से नहीं, पर अभी जो मेरी है बे भर दे तो प्लस 6 कर सके, यानी मतलब क्लियर थे कि यहां पर टू एच प्लस आ बाजू मेरवा पड़ से ऑक्सीजन की संख्या ने संतुलित करिए. ऑक्सीजन बे वाल छे, अही पर बे वाल छे, संतुलित छे, माने बैठो समीकरण तेम तेम लगी दी. हाइड्रोजन की संख्या भी संतुलित करी रहे, ते पर चेक तो करी लेवा बराबर प्रोबेबिलिटी थई चेक तो करी लेवा. जो बे ऑक्सीजन, बे ऑक्सीजन हाइड्रोजन है, बे दू चार બે અહીં છે ને બે અહીં છે, એટલે હાઇડ્રોજન પણ સંતુલિત છે, માટે આ જ આપણું સમીકરણ બને છે. ઓકે, તો હવે આ ઓક્સિડેશન આની પદ્ધતિથી રેડોક્સ પ્રક્રિયા સંતુલનનું આપણે હવે આ લાસ્ટ ઉદાહરણ જોશું, મતલબ લાસ્ટ દાખલો જોવું જોશું. દસ એક જ રીતે આપણે કર્યા, અને દસ જો તમને પરફેક્ટ આવડે તો સમજો કે તમે સારી રીતે પ્રેક્ટિસ કરી છે. તો કહેવાનો મતલબ એક રીતમાં આપણને નિપુણતા આવેલી, માસ્ટરી આવેલી એમ સમજીશું. પછી હવે આપણે બીજી રીત આના પછીના લેક્ચરમાં જોશું, બરાબર. તો હાલમાં આપણે આ કમ્પ્લીટ કરીશું. ચાલો, Cr2O7 2 SO2 Cr3+ અને SO4 2 માઇનસ. ક્રોમિયમનો પ્લસ 6 આવે, સલ્ફરનો પ્લસ 4 આવે, ક્રોમિયમનો પ્લસ 3 આવે અને સલ્ફરનો પ્લસ 6 આવે. ફેરફાર કોનો થાય છે? ક્રોમિયમનો થાય છે, સલ્ફરનો થાય છે. તો એ સંખ્યાને સંતુલિત કરીશું. બે વાર ક્રોમિયમ છે અને એક વાર છે, તો એનો મતલબ એ થયો કે મારે બરાબર બે વાર ભરવું પડે. અને સલ્ફર તો એક વાર જ છે, એટલે વાંધો નહીં. કઈ ખાસ વાત એ છે કે ક્રોમિયમ નો પ્લસ 6 એક નો છે, પણ બે વાર છે માટે પ્લસ 12 આવશે, સલ્ફર એક જ વાર માટે પ્લસ 4, અને ક્રોમિયમ બે વાર થઈ ગયા એટલે પ્લસ 6 આવશે. એ જો તમે તબક્કો બે જો સારી રીતે કરો તો પછી સેટ થઈ જ જાય છે, એના કાળજી લેવાની છે. Cr2O7 2- વત્તા SO2 2Cr3+ વત્તા SO4 2- પ્લસ 12 પ્લસ 12 અને પ્લસ 6 અને પ્લસ 4 અને પ્લસ 6. બોલો, 12 માંથી 6 એટલે કે 6 નું ઘટાડો માટે અને પ્લસ 4 માંથી પ્લસ 6 માટે 2 નો વધારો માટે ઓક્સિડેશન, બરાબર. હવે આ બંનેને સરખા કરવા માટે ખબર પડી ગઈ હશે, હવે આને સોરી 3 વડે જ્યારે આને 1 વડે, કારણ કે 6 અને 2 નો લસાઅ તો 6 થશે. ચાલો, તો એક વડે લે જેટલા છે તેમ લખી દઈએ, Cr2O7 2- અને 2Cr3+. જ્યારે આને 3 વડે મતલબ 3SO2 3SO4 2-. વીજ ભાર કાઉન્ટ કરી લઈએ, -2 0 3 2 6, અને આ બાજુ પણ 3 2 6, પણ કેવા? માઇનસ
અને મતલબ એ થયો કે આ બાજુ તો કુલ વીજભાર ઝીરો થઈ ગયો ને આ બાજુ કુલ વીજભાર કેટલો આવ્યો માઇનસ માં તો હવે કાં તો બંને તરફ મારે ઝીરો કરવાના કાં તો બંને તરફ મારે માઇનસ 2 કરવાના માધ્યમ એસ લી એટલે h પ્લસ તો આ બાજુ જો 2 h પ્લસ ઉમેરી દે તો માઇનસ 2 અને પ્લસ 2 ઝીરો થઈ શકે એટલે આપણે આ તરફ चार मतलब के एक ऑक्सीजन पेली बाजू ओछो छे संख्या भी जुओ अहीं કે સમીકરણ સોલ્યુશન છે ઓકે તો હવે આ મેથડ બધાને સરળ સારી રીતે આવડતી જ હોવી જોઈએ એક મેથડમાં તમને નિપુણતા હોવી જ જોઈએ ઓકે ચાલો પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી મેથડ એટલે કે પેલી રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણની રીતથી આપણે જોઈશું.